કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. હવે અહીંયા પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે, એટલે કે આપણો એક જ એવો ગ્રહ છે પૃથ્વી જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ બે શબ્દોનો બનેલો છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે શું? તો પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પર્યાવરણ એટલે શું? તો પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. કેવા? કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. હવે આપણે જોશું પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 4. એમાં એક મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચારે 4 ઘટકોનું બનેલું છે. આ 4 આવરણ વિશે આપણે ધોરણ 6માં તો ભણી ગયા છીએ, તમે ખ્યાલ જાણતા હશો. હવે આપણે એમાં ટૂંકી ટૂંકી માહિતી આપેલી છે. મૃદાવરણનું જોઈએ તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહેવાય. પૃથ્વીનો જે ઉપરનો ઘન પોપડો છે એને શું કહેવાય? મૃદાવરણ. આ પોપડો શેનો બનેલો હોય? તો ખડક, ખનિજ અને માટીનો બનેલો હોય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જલાવરણ જોઈએ તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ કહેવાય. જે પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે એને કહેવાય જલાવરણ. પાણીના વિભિન્ન સ્ત્રોતો. હવે પાણીના સ્ત્રોતો કયા છે? તો મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે જરૂરી છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. જે સંસાધનના ભંડાર તરીકે કોણ? તો મહાસાગરો. હવે જોશું વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુએ વિટરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો પૃથ્વીની ચારે બાજુએ વિટરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો વગેરેનું બનેલું હોય છે. વાતાવરણ શેનું બનેલું હોય? તો વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનું બનેલું હોય છે. વાતાવરણ સૂર્યના પારજમલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના જે સંદેશાવ્યવહાર અને પ્રસારણ જે થાય છે એ પણ આ વાતાવરણને આભારી છે. હવે જોશું જીવાવરણ. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવાય. હવે જીવાવરણમાં કોણ આવે? તો વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. હવે જોશું આપણે પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ, બીજું માનવસર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે
वनस्पति सृष्टि, प्राणी सृष्टि अने मानवनो समावेश थाय। जैविक घटकों खबर पड़ी गई, वनस्पति प्राणी अने मानव ए जैविक घटकों। अजैविक घटकों में शू आवे, खास ध्यान रखो विद्यार्थी मित्रों, भूमि, जल, हवा नो समावेश थाय छे। ख्याल आ गयो? जैविक अने जैविक घटकों में भूल ना थाय। जैविक घटकों में वनस्पति प्राणी अने मानवी, अजैविक घटकों में भूमि, जल अने हवा। हवे जो शू मानव सर्जित पर्यावरण में शू, तो मानवना बुद्धि कौशल्यथी जैविक अने अजैविक घटकों साथेनी आंतरक्रियाथी मानव निर्मित पर्यावरण निर्माण पामे छे। मानव निर्मित पर्यावरण मानव आसपासना पर्यावरण साथे आंतरक्रिया करे छे, पोतानी जरूरियात मुजब तेमां परिवर्तन करे छे। आदिकाळमां मनुष्य भटकतू जीवन जीवतो हतो। आदिकाळमां मनुष्य केवुं जीवन जीवतो? भटकतू। पोतानी जरूरियात माटे पर्यावरणने अनुकूळ बनतो हतो, पोतानी जरूरियात प्रमाणे। तेनुं जीवन सरळ अने जरूरियातो मर्यादित हती, तेथी आसपासना पर्यावरणमांथी तमाम जरूरियातो पूरी थई जती हती। ए समये ए लोकोनी जरूरियात पूरी हती, बराबर, बहु वधारे पड़ती इच्छाओ के जरूरियातो नहोती। समय साथे परिवर्तन थयुं अने जरूरियातमां वधारो थयो। मनुष्ये हवे शुं कर्युं? तो पर्यावरणनो उपयोग અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી। પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો। આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા નામે ઓળખાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણ। કયું પર્યાવરણ? સાંસ્કૃતિક પર્યાવરણ। પાણીનું વિતરણ પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે। વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો, આમાં શું કહેવા માગે છે? તો ભૂમિ વિસ્તાર જે છે ને એ પાણીના વિસ્તાર કરતાં ઓછો છે, એટલે કે પાણીનો વિસ્તાર કેટલો છે? વધારે છે। તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે, જે આપણે પૃથ્વીની આખી સપાટી છે એમાંથી 100%માંથી 71% વિસ્તાર પાણીવાળો છે, એટલે કે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે। આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે। પૃથ્વી પર 4 મહાસાગરો છે, કેટલા? 4। પહેલું એ સ્પેસિફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું આર્કટિક। પહેલું સ્પેસિફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિન્દ અને ચોથું આર્કટિક। આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે। આ બધા મહાસાગર કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે। આ મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે। એમાં તો પેસિફિક મહાસાગરમાં તો 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે। વિદ્યાર્થી મિત્રો 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ છે એ પેસિફિક મહાસાગરમાં। પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે, કેટલા? મોટા ભાગનું પાણી, એટલે 97% પાણી ખારું છે, તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં છે। હવે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત શેમાં શેમાં છે? તો હિમશિખરો, એટલે કે બરફ સ્વરૂપે છે, ભૂમિગત પ્રાણી એટલે કે ભૂગર્ભમાં છે, મીઠા પાણીના જે સરોવરો છે અને નદીઓમાં મીઠા લાયક પીવાલાયક પાણી છે, બાકી બધું 97% પાણી ખારું છે। સમુદ્રના મોજા, તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે। સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર આવતા પવનોથી સર્જાય છે, શેનાથી? પવનોથી। વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે, સાંભળજો, વંટોળ કે વાવાઝોડું આવે ત્યારે ઊંચા મોજા ઉછળે છે। આ મોજા સમુદ્ર કિનારે પહોંચે અને ત્યારે ભારે નુકસાન કરે છે। હવે ભરતી ઓળ, તો દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ જોઈ લે કોષ્ટક આટલું, કે મહાસાગરમાં 97%
हिमशिखरो में 2%, भूमिगत पानी 68.68, मीठाना पानी सरोवर 0.09, खारा पानी 0.009, वातावरण में 0.019 અને નદીઓમાં 0.0001% પાણી છે. વિચાર કરો નદીઓ કેટલી મોટી મોટી છે છતાં પણ કેટલા ટકા 0.001%. હવે અહીં જોઈએ ભરતી ઓટ એટલે શું, તો દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. કેટલી વાર? દિવસમાં 2 વાર સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહેવાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓળ કહે છે. ભરતીના સમયે શું થાય? તો સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ આવે, ભરતી થાય એટલે મોજું પાણી બહાર આવે, અને ઓટ વખતે શું થાય? તો સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરી જાય. ખ્યાલ આવ્યો? હવે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય? તો 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય. સાંભળજો, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય? તો 12 કલાક અને 25 મિનિટ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે. તો આપણે અહીંયા પૃથ્વી પર ભરતી ઓટ આવે છે, એનું કંઈક તો કારણ હશે ને? તો એનું કારણ શું છે? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. હવે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર દરેક લગભગ એક સીધી રેખામાં આવે છે. ત્યારે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસે ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. સૌથી મોટી ભરતી ક્યારે? અમાસ અને પૂનમના દિવસે, અને સૌથી ઓછી ભરતી સુદ અને વદની મધ્યમાં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે મહાસાગરીય પ્રવાહ. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી ચોક્કસ દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. કેવા હોય છે? ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. બરાબર? મોટે ભાગે ગરમ પ્રવાહ વિષુવવૃત્ત ધ્રુવો તરફ, સાંભળજો, ગરમ પ્રવાહ વિષુવવૃત્ત ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હવે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. આ ઘટકો છે પર્યાવરણના બધા, માનવ, પ્રકૃતિ અને માનવ નિર્મિત. જોઈએ તો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. બધામાં કેન્દ્ર સ્થાને કોણ? માનવ. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે. ઉત્ખનન એટલે ખોદકામ કરે. તો માનવી શું કહેવા છે? લોભી, જેટલું મળે એટલું ઓછું. તો હવે શું કરે છે એ લોકો? મૃદાવરણમાં, ભલે જમીન સપાટી છે જે પૃથ્વીનો પોપડો ઉપર, તે એમાંથી માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે, ખોદકામ કરે. હવે ખોદકામ કરે એના માટે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બની જાય. અને કોઈ ખોદખોદ કરે તો એમાં પાણી ભરાઈ જાય. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણી બાષ્પીભવન થાય છે. હવે પાણી તો ભરાઈ ગયું, હવે જ્યારે તાપમાન વધે ત્યારે જલાવરણમાંથી જે પાણી છે એનું શું થશે? બાષ્પીભવન, અને તે વાતાવરણમાં પાછું ભળે. હવે વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં, હવે પાછું વાતાવરણમાં જે ભેજ હોય ને એનું ઘનીભવન થાય, અને ઘનીભવન થયા પછી એટલે કે ઠંડુ પડ્યા પછી એ વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે, અને એ પાણી વહે
એટલે મૃદાવરણનું ધોવાણ થાય અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. હવે જોશું પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. યાદ રાખજો, પ્રદૂષણ એટલે શું? તો માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. અને પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય. પ્રદૂષક કોને કહેવાય? તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય. ફરીથી, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય. જેવી રીતે અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણને માનવજીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજે આપણો પહેલો ભાગ રાખીએ છીએ. ઓકે, ચલો આવજો.